દહેગામ સુવિધા આ પંથકમાં આવેલી શાકભાજી માર્કેટની લારીઓ મૂકવાની જગ્યા બદલવાની માટે નગરપાલિકા દ્વારા ઓફર આવતા દેવી પૂજક સમાજના 200 જેટલા પુરુષો અને મહિલાઓ આજે નગરપાલિકામાં ઘેરાવ કરી બેઠક કરી. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલી સુવિધા પંથમાં છેલ્લા ઘણા વર્ષોથી દેવી પૂજક સમાજ દ્વારા લારીઓ ઊભી રાખીને શાકભાજીનો વેપાર કરીને પોતાની રોજીરોટી મેળવવા માટે ધંધો કરી રહ્યા છે, ત્યારે દહેગામ નગરપાલિકા દ્વારા ગુજ્જર સિનેમાની બાજુમાં એક જગ્યા નવી બનાવતા આ જગ્યા ઉપર સુવિધા પંથની લારીઓની વ્યવસ્થા આ સ્તરે ઊભી રાખવાની રજૂઆતના પગલે દેવી પૂજક સમાજના 200 જેટલા યુવાનો અને મહિલાઓ આજે નગરપાલિકા કચેરીએ ઘેરાવો ઘાલીને પહોંચી ગયા હતા અને દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર રુદ્રેશ રુદણ, કારોબારી ચેરમેન પિન્ટુભાઈ અમીન અને નગરપાલિકાના નરેશભાઈ ક્લાર્ક તથા દેવી પૂજક સમાજના વેપારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેવી પૂજક સમાજના આગેવાનોએ ગુજ્જર સિનેમા પાસે જે જગ્યા નક્કી કરવામાં આવી છે તેનો વિરોધ કર્યો હતો અને અમારે તો સુવિધા પંથવાળી જગ્યા અમારા માટે સુલભ છે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને ગુર્જર સિનેમા પાસે 300 ઉપર લારીઓ ઊભી રાખવાની જગ્યા શક્ય નથી તેવી રજૂઆત કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો. નગરપાલિકાના અધિકારીઓ અને દેવી પૂજકના સમાજના વેપારીઓ સૌ ભેગા મળીને હાલ પૂરતો સુવિધા પંથ ઉપર લારીઓ ઊભી રાખવા માટે શાક માર્કેટની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ દબાણ નહીં કરવાની શરતે અને દિવાળી પછી યોગ્ય જગ્યા ફાળવણી થાય ત્યારે વિચારણા કરવામાં આવશે તેવી આજની નગરપાલિકાની મિટિંગમાં રજૂઆતો થવા પામી છે. કારણ કે દેવી પૂજક સમાજના લોકો પોતાની રોજીરોટી માટે વલખા મારી રહ્યા છે ત્યારે તેમની રજૂઆતને અધિકારી અને નગરપાલિકાના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ અમીને ધ્યાન આપ્યું છે અને સૌના સાથ અને સૌના સહકારથી હાલમાં દેવી પૂજકના સમાજવા વેપારીઓને રાહત વ્યાપી જવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.